જામનગર મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ પદે જિજ્ઞેશ નિર્મળની ભરતી વિવાદિત હોવાનું ઘણા સમયથી ચર્ચાય છે. ઉપરાંત આસિસ્ટન્ટ કમિશનર ટેક્સના હોદ્દા પર તેમની નિમણૂક પણ વિવાદિત રહી છે. આ મુદ્દે જામનગરના આરટીઆઈ એક્ટિવિસ્ટ કલ્પેશ આસાણીએ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. જામ્યુકોના ચીફ એકાઉન્ટન્ટ તથા આસિસ્ટન્ટ કમિશનર ટેક્સની નિમણૂકને કાયદાકીય રીતે અદાલતમાં પડકારવામાં આવતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સરકારની ગાઈડલાઈન મુજબ આવતીકાલથી એસઓપી એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમના પાલનની શરતે સિનેમાગૃહો શરૂ થઈ રહ્યા છે. જામનગરમાં આવતીકાલથી અંબર સિનેમા તથા આઇનોક્સ મલ્ટીપ્લેક્સ શરૂ થઈ જશે, જ્યારે મેહુલ સિનેમેક્સ એક અઠવાડિયા પછી શરૂ થશે. આઇનોક્સમાં આવતીકાલથી ચલમન જીતવા જઈએ, ચાલ જીવી લઈએ, હેલ્લારો, લવની ભવાઈ તથા મલંગ સહિતની ફિલ્મો પ્રસારિત થશે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 દર્દીઓના મૃત્યુ થયા છે. દરરોજ સરેરાશ 12 થી 15 મૃત્યુનું કાળચક્ર ધીમું પડતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાના કેસોમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. શહેરમાં આજે કોરોનાના નવા 60 કેસ તથા શહેર ઉપરાંત જિલ્લામાં વધુ 25 કેસ નોંધાયા છે. શહેર તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી કોરોનાના 98 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.